जय हिंद विद्यार्थी मित्रों, आ एनटीएससी नी बुक जे तमने लगभग अमेजन फ्लिपकार्ट व्हाट्सएप ना नंबर ऊपर पण आने मैसेज करशो तो तमने मळी जशे, बराबर। तो आ बुक ने आपणे लेवाय के न लेवाय, आ बुक केटली सारी छे, आमा बुक मां कई कई वस्तु आपेली छे, आ बधी वस्तु तमने जणावा खातर मैं आ बुक मंगावी छे, बराबर। मैं तो तमने पहला ज कीधेलू छे के कोईपण बुक नी आपणे कोई खास जरूर होती नथी, तमने एमएटी नी पूरेपूरी तैयारी नॉलेज इज करंसी ऊपर कराई देवामां आवशे, अने एसएटी माटे तमे तमारू जे मेथ छे, साइंस छे अने कॉमर्स मीन्स के सोशल साइंस छे, ए तमारू नौमा अने दसमानू वाँचो, तमारा जे टीचर्स होय जे तमने भणावता होय एमनी पासेथी तैयारी एनी करो, अने एनी पण तैयारी आपणे नॉलेज इज करंसी ऊपर करावशुं, बराबर। छतांय आपणने एवुं थाय के कोई बुक आपणी पासे होय तो आपणने સારું પડે, કોઈપણ જાતની તૈયારીમાં આપણને હેલ્પ કરી દે, કેમ કે આ એક જ વાર પરીક્ષા આપણે આપવાની છે, એક વખત આપણે દસમું પાસ કરી લઈએ પછી લાઈફમાં ક્યારેય એનટીએસસીની પરીક્ષા આપણે આપી ન શકીએ, તો એ જરૂરી છે કે આપણને સચોટ અને સાચું માર્ગદર્શન મળે। તો ચાલો આ બુકની વિશે આપણે વાત કરીએ, બરાબર। વિડીયો પૂરો જોજો, થોડું ઘણું જોઈને પછી સીધું કટાક્ષ ન કરતા કે સાહેબ તમે આમ કીધું ને તેમ કીધું। તો જુઓ બુકમાં સૌથી પહેલાં તમને ઉપર લખેલું છે કે એનસીઆરટીના નવા અભ્યાસક્રમ મુજબ છે, બરાબર। તો પહેલી વસ્તુ કે સ્ટેજ વન માટે એનસીઆરટીના અભ્યાસક્રમને એની કોઈ જરૂર નથી, તમારી પાસે જે બુક હોય, બરાબર, જીએસઈબીની બુક હોય એનામાંથી વાંચો, તમારી ગુજરાત બોર્ડની જે બુક હોય એનામાંથી વાંચો, કોઈ જરૂર નથી એનસીઆરટીના લેવલે જવાની, બરાબર। તમારું ગુજરાત બોર્ડનું પૂરેપૂરું પતી જાય, બરાબર, એની પછી જ એનસીઆરટીમાં જે બે ત્રણ ચેપ્ટર એવા હોય કે જે આપણી બુકમાં ના આપ્યા હોય એને આપણે વાંચવાનું, બરાબર। એની સિવાય કોઈ જ જરૂર નથી કે આપણે એનસીઆરટી કરીએ, મોટા ભાગનું બધું જ આપણી બુકમાં આપેલું છે। બીજી વસ્તુ કે ગુજરાતી માધ્યમ ધોરણ 10 બધી વસ્તુ અહીંયા લખેલી છે, રાષ્ટ્રીય પ્રતિભા શોધ। હવે આમાં તમે અંદર જશો તો અંદર તમને જુઓ આ એક અનુક્રમણિકા મળશે, બરાબર। તો અનુક્રમણિકામાં તમને માનસિક ક્ષમતા, માનસિક યોગ્યતા કસોટી, બરાબર, અને ભાષા કસોટી, ગુજરાતી ભાષા, વ્યાકરણ અને એને સ્વાધ્યાય સાથે, આવું લખેલું છે। એનું મતલબ કે આમાં 21 લઈને 44 પાના નંબર સુધી લગભગ 24-25 પાના છે, બરાબર, જે ગુજરાતી ભાષા અને વ્યાકરણ આપેલું છે। પણ મિત્રો આ વસ્તુ તમે એક વખત મગજમાં બેસાડી લો કે તમારે ગુજરાતી ભાષા કે વ્યાકરણ વાંચવાની ભણવાની કોઈ જરૂર નથી એનટીએસસીની પરીક્ષા માટે, કેમ કે એનટીએસસીની પરીક્ષામાં ગુજરાતી ભાષા, ગુજરાતી વ્યાકરણ, બરાબર, જે લેખકો કવિઓ એની વિશે કંઈ જ પૂછાતું નથી, બરાબર। એટલે એની વિશે ચિંતા કરશો નહીં, આ બુકમાં જે આ 45-50 પેજ જે આ ભાષા વિશે આપેલા છે, બરાબર, એ પેજ નકામા છે તમારા માટે, બરાબર। એ એનટીએસસીની પરીક્ષામાં તમને ક્યાંય ઉપયોગી થશે નહીં, કેમ કે એ વસ્તુ પૂછાતી નથી, બરાબર। હા, આમાં કેમ આપેલું છે, કેમ કે આજથી 3 વર્ષ પહેલાં આ વસ્તુ છે ને પૂછાતી હતી, એટલે આમને એવું હશે કે હજી સુધી પૂછાતી હોય તો એમણે સિલેબસ પ્રોપર નહીં જોયું હોય અને બનાવ્યું હશે કે પહેલાં હતું એને એ આમાં રાખી દીધું હશે, બરાબર। પણ કોઈ વસ્તુ એક્સ્ટ્રા આપી હોય એનાથી કોઈ વાંધો રહેતો નથી, આપણે આ બુક લીધી હોય તો આ 45 પાના સિવાય તમે બધું વાંચશો તો તમારે કાંઈ વાંધો નહીં આવે। બીજું શું આમાં આપેલું છે કે જુઓ એમએટી આપેલું છે, મેન્ટલ એબિલિટી ટેસ્ટ। તો મેન્ટલ એબિલિટી ટેસ્ટમાં તમને શરૂઆતમાં છે ને એમસીક્યુ આપેલા છે, એમસીક્યુ સૌથી વધારે ઉપયોગી છે, બરાબર, અને લગભગ 300ની આસપાસ એમસીક્યુ આપેલા છે, બરાબર। તો એમસીક્યુ ઉપયોગી છે પણ એનું છે ને એક્સપ્લેનેશન નથી આપેલું, મતલબ કે એમસીક્યુ આપેલું છે એનું સીધું આન્સર આપેલું છે, તમને એનું આખે આખું એક્સપ્લેનેશન કે કઈ રીતે આવ્યું, કઈ રીતે નથી આવ્યું, બરાબર, તો એ નથી આપેલું, બરાબર। તો એ એક મુદ્દાની વાત એ છે કે આમાં એક્સપ્લેનેશન નથી આપેલું, એટલે તમને કોઈ સવાલનો જવાબ ન આવડે તો તમે કન્ફ્યુઝ થઈ જશો, બરાબર। બીજી વસ્તુ કે આ બીજો ભાગ આનો છે કે ભાષા કસોટી, ગુજરાતી ભાષા થિયરી, એ વાંચવાની જરૂર નથી, એ આપણે એનટીએસસીમાં પૂછાશે નહીં, બરાબર। એની પછી આમાં મેથ્સનું સેક્શન છે, બરાબર, તો મેથ્સનું સેક્શન પણ આવી રીતે અલગથી કોઈ બુકમાંથી વાંચવાની અને એનું જે થિયરી છે એ વાંચવાની કોઈ જ જરૂર નથી, તમે તમારી બુકમાંથી બધી થિયરી વાંચો,
બરાબર અને એમસીક્યુ મેક્સિમમ તમે સોલ્વ કરો બરાબર તો આ મેથનું પૂરું થાય એમાં મેથ પછી છેલ્લે એમસીક્યુ આપેલા છે તો જો તમે આ બુક લીધી હોય તો બસ તમે એનટીએસસીના જે એમએટીના એમસીક્યુ છે એ સોલ્વ કરો અને એની પછી જે પાછળ જે આપેલા છે શું કહેવાય એને એમસીક્યુ આપેલા છે મેથ્સના બરાબર તો એ આ મેથ્સના જે હેતુલક્ષી પ્રશ્નો છે એને સોલ્વ કરો એની સિવાય આ બીજું કાંઈ વાંચવાની જરૂર નથી એની પછી આ જુઓ ધોરણ 9 વિજ્ઞાન આપેલું છે બરાબર ધોરણ 10 વિજ્ઞાનમાં ક્યાંય લખેલું નથી તો આ બધું પણ તમારે આટલું આટલું વાંચવાની કોઈ જ જરૂર નથી તમે તમારી બુકમાંથી વાંચો બરાબર અને એની પાછળ આ જે એમસીક્યુ આપેલા છે એમસીક્યુ મસ્ટ છે એમસીક્યુ તમે સોલ્વ કરશો તો એનાથી કોઈ વાંધો નથી એ ભલે 9માં ના હોય કે 10માં ના હોય બરાબર મને ના આમાં મિક્સ આપેલા છે પણ એ સોલ્વ કરશો તો કોઈ પ્રોબ્લેમ નથી એ તમારે એ બધા પ્રશ્નો છે ને પૂછાય છે કોષ શબ્દ કોણે આપ્યો હતો અંગિકાનું પાવર હાઉસ કોણ છે અને એ મોટાભાગના છે ને આમાં પ્રશ્નો જે પાછલા વર્ષોમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એમાંથી લીધેલા પ્રશ્નો છે બરાબર તો તમે એને યુઝ કરી શકો છો એમસીક્યુ સોલ્વ કરી શકો છો એની પછી સોશિયલ સાયન્સમાં એ આપેલું છે તો ઘણું બધું આપેલું છે પણ મહત્ત્વનું એ જ છે કે પાછળ તમે જે એમસીક્યુ આપેલું છે એ તમે સોલ્વ કરો બરાબર પાછળ આમાં મોડલ પેપર પણ આપેલું છે તો મોડલ પેપર પણ તમે સોલ્વ કરશો તો એ વાંધો નથી એને પણ સોલ્વ કરો તો આ બુકમાં તમે લીધી હોય તો સારી વસ્તુ છે ના લીધી હોય બરાબર તો તમારી ઈચ્છા હોય કે મારે થોડા ઘણા એમસીક્યુ ગુજરાતીમાં સોલ્વ કરવા છે તો તમે લઈ શકો છો બરાબર લગભગ 500 થી 1000 જેવા એમસીક્યુ તમને આમાં ટોટલ મળી રહેશે બરાબર 250 આસપાસની આ તમને બુક મળશે અને આમાં ટૂંકમાં 200 લખેલું છે પણ તમે દુકાનમાં જશો તો 200માં મળશે બાકી ઓનલાઈન મંગાવશો તો ડિલિવરી ચાર્જ ને XYZ બધું મળીને તમારે 250 ની આસપાસ રૂપિયા દેવા પડશે તો મહત્ત્વની આમાં શું ચર્ચા કરી આપણે કે આ બુક લેવાય પણ ખાલી આમાંથી એમસીક્યુ સોલ્વ કરાય એમસીક્યુ સોલ્વ કરાય એમાં આપણે ગુજરાતી ભાષા અને વ્યાકરણના એમસીક્યુ સોલ્વ નથી કરવાના ખાલી એમસીક્યુ આપણે જે નોર્મલ છે એ સોલ્વ કરવાના બીજા બધા એમએટીના સોલ્વ કરો મેથ્સના સોલ્વ કરો સાયન્સના સોલ્વ કરો અને સોશિયલ સાયન્સના સોલ્વ કરો એની સિવાય જે થિયરી આપેલી છે થિયરી પણ તમારે વાંચવાની જરૂર નથી તમે તમારી જે બુક છે એમાંથી જ થિયરી વાંચો બરાબર આ બુકને હું 5માંથી 3 નંબર આપું છું બરાબર 2 માર્ક્સ હું એટલે કાપી લઉં છું આના કે આમાં જે થિયરી આપેલી છે એ થિયરી આપણા માટે કોઈ કામની નથી બરાબર બહુ જ શોર્ટમાં આપેલી છે અને 1 નંબર હું એટલે કાપું છું કે આમાં છે ને ભાષા કસોટી અને ગુજરાતી વ્યાકરણ વિશે જે આપેલું છે એનાથી ઘણા લોકો ડાયવર્ટ થઈ શકે ઘણા લોકો જે આપણા મારો વિડીયો ન જોતા હોય એમને કદાચ ખબર જ ન પડે કે આ ભાષા કસોટીના પ્રશ્નો તો આવવાના જ નથી અને એ લોકો એમનું સમય છે ને બરબાદ કરે તો એના લીધે આ એના 2 માર્ક હું પૂરેપૂરા કાપી લઉં છું અને 3 5માંથી અને 3 સ્ટાર હું આપું છું 3 સ્ટાર હું એટલે આપું છું 1 સ્ટાર તો એનો કે આ બુક ગુજરાતીમાં છે આપણી પાસે ગુજરાતીમાં ખૂબ જ ઓછું ગાઈડન્સ અવેલેબલ છે NTSC વિશે તો ચાલો ગુજરાતીમાં બુક અવેલેબલ છે આ ગુજરાતીમાં બુક આપે છે એ સારી વસ્તુ છે બીજો માર્ક્સ એટલે કે આનામાં આની અંદર જેટલા જે એમસીક્યુ આપેલા છે એમસીક્યુ સરસ છે તમે એમસીક્યુ સોલ્વ કરી શકો છો બરાબર અને ત્રીજો જે નંબર છે હું આ બુકમાં એટલે આપું છું કે પાછળ છે ને મોડલ પેપર આપેલા છે બરાબર મોડલ પેપરમાં પણ તમે ધ્યાન રાખજો ભાષા કસોટીના પ્રશ્નો તમે સોલ્વ કરતા નહીં કેમ કે ગુજરાતી ભાષા અને વ્યાકરણ આ તમારે પૂછાશે નહીં તો તમારે બુક મંગાવી હોય તો તમે મંગાવી શકો તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આની સિવાય એક બીજી બુક છે બરાબર વિઝનની બુક છે આમાં સ્ક્રીન ઉપર તમને બતાવી દઉં વિઝનની બુક છે એ ખૂબ સરસ છે એ બુક તમે મંગાવી શકો છો બરાબર એની પણ હું તમને રિવ્યૂ એ બુકનું જે રિવ્યૂ છે એ પણ તમને અઠવાડિયાની અંદર આપી દઈશ થેન્ક યુ જય હિન્દ